नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝર 3। આપની સાથે હું ઝરણા। લવ જેહાદના નામે પાટીદાર સમાજની દીકરીઓ બહાર જાય છે। વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આરપી પટેલના ગઈકાલના નિવેદન પર સૌરાષ્ટ્ર પાટીદાર અગ્રણી અને સિસ્ટર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। તેમના મતે પાટીદાર સમાજ માટે લવ જેહાદનો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે। जेहादनी बात है, यहाँ सरकार में रजूआत करी थी कि भाई सरकार में एवो कायदो बनावो कि लग्न रजिस्ट्रार रजिस्ट्रेशन नी वक्ते माता अथवा पिता नी एक नी सही लेवानी, कोई पण समाज हो तो आ तमे जेहाद ने रोकवामां घणी बधी फरक पड़शे। एटले आ रजूआत अमे करी थी, आनुं आवेदन पत्र पण आप्युं हतुं। સૌરાષ્ટ્રમાં સમાજમાંથી લવ જેહાદની ફરિયાદ નથી સામે આવી। સરકાર આને ગંભીરતાથી વિચારવું જોઈએ અને આની અમે રજૂઆત કરી છે અને હજી જરૂર પડશે તો આની ગંભીરતાથી રજૂઆત કરશું। તો આ મુદ્દે તેઓ એ પણ કહ્યું કે જે દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ત્યાં પ્રશ્ન ઓછા છે, રૂમ રાખી અપડાઉન કરી અભ્યાસ કરતા પ્રશ્નો બને છે। તેમનું કહેવું છે કે મારા અનુભવ પરથી દરેક સમાજ માટે આ પ્રશ્ન છે, પરિપક્વતા ન હોવાથી આ ગંભીર પ્રશ્ન બને છે। જયરામ પટેલે દરેક વાલીઓને વિનંતી કરી કે દીકરીઓને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરાવો, કોઈ પણ સમાજની હોસ્ટેલમાં રાખીને અભ્યાસ કરાવો। જગ્યાએ કોઈ પણ કે જે દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એના આવા પ્રશ્નો બહુ ઓછા બને છે। જે દીકરીઓ રૂમ રાખીને અભ્યાસ કરે છે અથવા અપડાઉન કરીને અભ્યાસ કરે છે એના આવા પ્રશ્નો દરેક સમાજની દીકરીઓમાં આ પ્રશ્નો વધારે બને છે। એટલે વાલીઓને હું અવારને અવાર વિનંતી કરું છું, અવારને અવાર સૂચના આપું છું કે ભાઈ તમારી દીકરીઓને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજની સંસ્થામાં હોસ્ટેલમાં રાખીને દીકરી કોલેજ કરે ત્યાં સુધી ભણાવો। કોઈ પણ સમાજની દીકરી હોય, એક વખત દીકરી કોલેજ કરી લેશે ત્યારે એનામાં પરિપક્વતા આવી જશે, એનામાં પોતાને ડિસિઝન લેવાના પીડતા આવી જશે। આ પીડતાના અભાવે આ છોકરમતના હિસાબે આવા પ્રશ્નો વધારે બને છે। મા બાપની પણ આમાં ઘણી બધી ભૂલો છે, મા બાપ પણ આમાં અત્યારે આ ગંભીરતા લેતા નથી, ખાસ કરીને માતાઓની ભૂલ વધારે છે। દીકરીઓનો ઉછેર કરવામાં વધારેમાં વધારે રોલ હોય તો માતાનો હોય, એટલે માતાઓને વધારેમાં વધારે ગંભીરતા લેવાની જરૂર છે। આ માતાઓની બેદરકારી પણ આમાં જવાબદાર છે।